નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને ક્ષાર આજે અગત્યનો પોઈન્ટ પ્લાસ્ટર ઓફ પેરિસ પીઓપી વિશે ભણવાના છે આ પાર્ટનો આ છેલ્લો પોઈન્ટ પણ છે તો મિત્રો એન્ડ સુધી વિડીયો સાથે બન્યા રહેજો લાઇક અને સબસ્ક્રાઈબ દ્વારા તમારો પ્રેમ મને મળી રહ્યો છે એના માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હવે મિત્રો જોઈએ પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપી જેનું રાસાયણિક સૂત્ર છે સીએ એસઓ ફોર વનઆફ એચ ટુ શરૂઆત કરીએ મિત્રો કઈ રીતે બને છે એની બનાવટ વિશે તો જીપ્સમને ત્રણસો તોતેર કેલવીન તાપમાને ગરમ કરવામાં આવે છે જીપ્સમ એટલે કે ચીરોડી જેને સાદી ભાષામાં ચીરોડી કહેવાય એને મિત્રો ત્રણસો તોતેર કેલવીન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવે છે અને પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે સમીકરણ દ્વારા સમજૂતી મેળવે કઈ રીતે બને છે તો આ છે જીપ્સમનું રાસાયણિક સૂત્ર સીએ એસઓ ફોર ઇન્ટુ ટુ એચ ટુ એને ગરમ કરવામાં આવે છે એટલે કે આ રીતે પ્રક્રિયા થઈને ગીવની ઉપર અહીંયા મિત્રો આપણે ત્રણસો તોતેર કે લખવું જરૂરી છે પ્રક્રિયા થઈને બને છે સીએ એસઓ ફોર વન આફ એચ ટુ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે આ રીતે હવે મિત્રો આગળ વાત કરીએ તો પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે મિશ્ર કરવામાં આવે સીએ એસઓ ફોર વનઆ એચ ટુઓને જ્યારે પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તે સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાઈ જાય છે એનું આપણે સમીકરણ લઈ લઈએ સીએ એસઓ ફોર વનઆ એચ ટુઓ પ્રક્રિયા થઈને સીએસઓ ફોર ઇન્ટુ ટુ એચ પાછો જીપ્સમમાં ફેરવાઈ જાય છે જ્યારે એને આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ છીએ હવે મિત્રો અહીં આગળ તમે પ્લાસ્ટર ઓફ પેરિસને જુઓ તો તમને ખ્યાલ આવશે પ્લાસ્ટર ઓફ પેરિસ તો એ પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઈડ્રેટ એટલે કે અડધો હાઇડ્રેટ છે જેની અંદર સી એ ટુ પ્લસ અને એસઓ ફોર ટુ માઇનસના આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો છે બરાબર મિત્રો હવે આપણે એના ઉપયોગો વિશે જાણી લઈએ તો એના ઉપયોગો શું છે ક્યાં ક્યાં વપરાય છે તો બાંધકામમાં બાંધકામ ઉદ્યોગમાં વપરાય છે ત્યારબાદ ફ્રેક્ચર થયેલા હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે દાંતના ચોકઠા બનાવવાના બીંબા બનાવવા માટે એના પછી રમકડા અને પૂતલા બનાવવા માટે બ્લેકબોર્ડ ઉપર લખવા માટે ચોક બનાવવા માટે પ્રયોગશાળામાં જે મિત્રો સાધનો હોય છે એને હવા ચુસ્ત કરવા માટે પણ પીઓપી વપરાય છે તો આ હતા પીઓપીના ઉપયોગો આ સાથે આપણો પ્રકરણ પૂરો થાય છે અને પ્લાસ્ટર ઓફ પેરિસનો ટૉપિક પણ પૂરો થાય છે હવે આ પ્રકરણમાં કંઈ પણ ડાઉટ હોય કંઈ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે પૂછી શકો છો બરાબર આ પ્રકરણમાં બે હજાર વીસમાં કયા પ્રશ્નો પૂછાયેલા એની પણ આપણે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યાં જરૂર હશે ત્યાં કરી લેશું તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ કયો પાર્ટ આપણે શીખવાનો છે એની કોમેન્ટ કરજો તો મળીએ ત્યાં સુધી બધાને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ